મહેસાણાના વિજાપુર તાલુકામાં રાષ્ટ્રીય કુમી દિવસની ઉજવણી કરાઈ. વિજાપુર આરોગ્ય વિભાગ તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તાલુકાની આંગણવાડી, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં ભણતા તમામ બાળકોને તારીખ 14 સપ્ટેમ્બર 2023ના રોજ રાષ્ટ્રીય કૃમિ દિવસ અંતર્ગત કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો, જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગોવિંદપુરા પ્રાથમિક શાળા અને ખણુસા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. તેમજ બાળકોને કૃમિનો રોગ દૂષિત હાથ વડે જમવાથી તેમજ પગરખા ન પહેરવાથી કૃમિના જંતુ એ શરીર મારફતે પેટમાં દાખલ થાય છે અને આ કૃમિના જંતુઓ પેટમાં વિકાસ પામે છે, જેના કારણે શરીરના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટતું જાય છે અને પાંડુરોગ થાય છે. આ માટે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી તેમજ દરરોજ સ્નાન કરવું, પગરખા પહેરવા, નખ કાપવા, માથા વાળની સફાઈ રાખવી જેવી બાબતોની કાળજી રાખવી, આ બાબતની સમજ આપવામાં આવી. આ પ્રસંગે ગોવિંદપુરા સબસેન્ટર આરોગ્ય સ્ટાફ તેમજ ખણુસા ગામ ખણુસા સબસેન્ટરનો સ્ટાફ હાજર રહ્યો. તાલુકા આવેલ પ્રાથમિક શાળા, આંગણવાડી અને હાઈસ્કૂલો આ કાર્યક્રમમાં યોજાયો હતો. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.